विद्यार्थी मित्रों, हवे आपणे आधुनिक आवर्त कोष्टक छे तेनी आपणे रूपरेखा विषे छे आपणे वात करशुं। तो आधुनिक आवर्त कोष्टक छे परमाणुवी क्रमांक उपर आधारित छे। परमाणुवी क्रमांक छे, जेम तत्वोनो वधतो जशे तेम तेम तत्वोनी छे बधी गोठवणी करवामां आवी छे। एटले के अहींया जे तत्वो छे एने चढ़ता क्रममां परमाणुवी क्रमांकना आधारे छे गोठवामां आवेला छे। तो आधुनिक आवर्त कोष्टकनी अंदर ऊभा स्तंभ छे अने आડી लाइन छे। तो ऊभा स्तंभनी अंदर एवा तत्वोने स्थान आपवामां आव्युं छे कि जे तत्वोनी बहारनी कक्षामां इलेक्ट्रॉननी संख्या समान होय। तो एवा तत्वो छे एने ऊभा स्तंभनी अंदर छे एक ज जग्याए स्थान आपवामां आव्युं छे, जेने समूह तरीके छे ओळखवामां आवे छे। तो एवा 18 समूह छे आवेला छे आवर्त आधुनिक आवर्त कोष्टકની અંદર કે જેમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે, એને છે એક જ સમૂહની અંદર છે સ્થાન આપવામાં આવેલા છે। જ્યારે આવર્તની અંદર જે તત્વો ગોઠવણી કરવામાં આવેલી છે એ કક્ષાના આધારે જ ગોઠવણી કરવામાં આવેલી છે। આવર્ત એટલે તો કે જે આડી લાઈન છે તેને આપણે આવર્ત તરીકે ઓળખીએ છીએ। તો એવા 7 આવર્ત છે, મતલબ કે 7 કક્ષા ઉપર આધારિત છે આપણને આવર્ત છે જોવા મળે છે। હવે પહેલા આપણે સૌપ્રથમ જોઈ કક્ષા કે કોઈ પણ તત્વોનો પરમાણુ હોય તો એના કેન્દ્રમાં છે પ્રોટોન અને ન્યુટ્રોન છે રહેલા હોય। પ્રોટોન ધન વિજભારિત હોય, ન્યુટ્રોન છે તટસ્થ હશે, એટલે જે કેન્દ્ર છે એ ધન વિજભારિત છે બનશે, અને ઇલેક્ટ્રોન છે કેન્દ્રની આસપાસથી ગોળાકાર કક્ષામાં છે પરિભ્રમણ કરતો હોય છે। તો ઇલેક્ટ્રોન એ જે માર્ગે પરિભ્રમણ કરે છે તો એ માર્ગને કક્ષા તરીકે છે ઓળખવામાં આવે કે જે કેન્દ્રથી થોડાક દૂરના છે અંતર રહેલી હશે। એવી અલગ અલગ કક્ષાની અંદર આપણને ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરતા છે જોવા મળશે। હવે કેન્દ્રની આસપાસ એવી છે ટોટલ 7 કક્ષાઓ છે આપણને જોવા મળે છે। અત્યારે જે 118 તત્વોની શોધ થઈ છે એ પ્રમાણે 7 કક્ષાનો જે ઉપયોગ કરવામાં આવે છે, કે એલ એમ એન ઓ પી ક્યુ, આવી 7 કક્ષા છે ઉપયોગમાં લેવામાં આવે, જેને ક્રમશઃ નંબર આપી દીધા। પહેલી કક્ષા કે, બીજી કક્ષા એલ, ત્રીજી કક્ષા એમ, એવી રીતે 1 થી 7 નંબર છે આપવામાં આવ્યા છે। તો આ જે 7 કક્ષાઓ છે એના આધારે છે 7 આવર્તની રચના કરવામાં આવેલી છે। હવે દરેક કક્ષાની અંદર ઇલેક્ટ્રોન સમાવાની સંખ્યા છે નિશ્ચિત હોય છે, કે જેનું સૂત્ર છે 2n² જેમાં n બરાબર તમે આવર્તની જે કક્ષાની જે સંખ્યા છે એ તમે મૂકશો તો તેમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે એ આપણને ખ્યાલ આવશે। જેમ કે n બરાબર પહેલી કક્ષા k છે એનો આપણે 1 નંબર મૂકશું તો આપણને એમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન છે મળશે। બીજી કક્ષા l છે તેમાં n બરાબર આપણે 2ની સંખ્યા મૂકશું તો એમાં બીજી કક્ષામાં આપણને 8 ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે। ત્રીજી કક્ષા m તો એમાં n બરાબર તમે 3ની સંખ્યા મૂકશો તો આપણને ત્યાં 18ની સંખ્યા છે મળશે। એટલે રીતે તરત આ રીતે છે દરેક કક્ષાની અંદર ઇલેક્ટ્રોન સમાવાની સંખ્યા છે આપણને નિશ્ચિત છે જોવા મળશે 2, 8, 18, 32 એ પ્રમાણે। હવે જે આવર્ત છે 7 આવર્ત, એ 7 આવર્તની અંદર આ 7 કક્ષાઓ છે રહેલી, કે એલ એમ એન ઓ પી ક્યુ એવી કક્ષાઓ છે રહેલી હશે, અને તેમાં રહેલા તત્વોની સંખ્યા પણ નિશ્ચિત છે જોવા મળે છે। તો તમે આવર્ત કોષ્ટકમાં જોશો તો ખ્યાલ આવશે કે પહેલા આવર્ત જે છે એમાં આપણને 2 તત્વો છે જોવા મળે છે, બીજા આવર્તની અંદર 8 તત્વો છે જોવા મળે છે, ત્રીજા આવર્તમાં 8 તત્વો છે જોવા મળે છે, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તની અંદર 18, છઠ્ઠા આવર્તમાં 32 અને 7મા આવર્તમાં 32 આટલા તત્વો છે દરેક આવર્તની અંદર નિશ્ચિત સંખ્યામાં છે જોવા મળે છે। દરેક તત્વોની સંખ્યાનો સરવાળો કરશો એટલે ટોટલ 118 તત્વો છે આપણને મળશે। તો અત્યાર સુધીના શોધાયેલા જે તત્વો છે 118 એની આધુનિક આવર્ત કોષ્ટકની અંદર છે સમાવેશ છે કરી લેવામાં આવ્યો છે, બરાબર 2, 8, 8, 18, 18, 32, 32 પ્રમાણે દરેક આવર્તની અંદર છે એ તત્વોની સંખ્યા છે નિશ્ચિત કરેલી છે। હવે આપણે સ્તંભ ઊભા જે છે સમૂહ, સમૂહ અને આવર્તના જે આપણે ગુણધર્મોની છે આપણે વાત કરીએ, તો સૌપ્રથમ આપણે જો એ સમૂહ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ તો સમૂહની અંદર જે તત્વો બધા ગોઠવેલા છે એ તત્વોની તમે આપણે વાત કરીએ, કોઈ પણ પહેલો આપણે સમૂહ લઈ સમજવા માટે તો પહેલો સમૂહ છે એમાં હાઇડ્રોજન આવે, પછી લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આ તત્વો છે રહેલા છે। દરેક તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરશું તો એમાં ક્રમશઃ છે આપણને એક એક કક્ષાનો છે વધારો થતો જોવા મળશે। જેમ કે આપણે સૌપ્રથમ હાઇડ્રોજનથી વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક 1 એટલે ઇલેક્ટ્રોન રચના 1 થશે, પછી લિથિયમ જેનો પરમાણુ ક્રમાંક 3 છે એટલે આપણને ઇલેક્ટ્રોન રચના મળશે 2 અને 1, પછી સોડિયમ જેનો પરમાણુ ક્રમાંક છે 11 એટલે ઇલેક્ટ્રોન રચના મળશે 2, 8, 1, પછી આપણને મળે છે પોટેશિયમ જેનો પરમાણુ ક્રમાંક છે 19 એટલે આપણને ઇલેક્ટ્રોન રચના મળશે 2, 8, 8, 1 તેવી રીતે ક્રમશઃ છે એક એકનો છે વધારો થતો જશે આપણને। તો બધાની બાહ્યતમ કક્ષામાં તમે જોશો તો આપણને એક એક ઇલેક્ટ્રોન છે જોવા મળે છે, એટલે દરેકમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થઈ એટલે બધાના
રાસાયણિક ગુણધર્મો પણ આપણને છે સમાન જોવા મળશે, કારણ કે રાસાયણિક ગુણધર્મો છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારિત છે. એટલે આ સમૂહમાં રહેલા દરેક તત્વોની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોવાને કારણે તેના બધાના રાસાયણિક ગુણધર્મો પણ આપણને સમાન છે જોવા મળશે. બીજું અહીંયા શું ફેરફાર જોવા મળે છે તો કે સમૂહની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે એક એક કક્ષાનો છે આપણને વધારો જોવા મળે છે. એક પછી બે એક પછી બે આઠ એક પછી બે આઠ આઠ એક, તો એક એકનો ક્રમશઃ વધારો થાય છે. જ્યારે બહારની કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન છે સમાન છે આપણને જોવા મળે છે. તો આ રીતે છે સમૂહની અંદર છે એ કક્ષાનો છે એ ક્રમશઃ એકનો વધારો થશે, પણ બહારની કક્ષામાં એક જ સમાન ઇલેક્ટ્રોન હોવાથી તેના રાસાયણિક ગુણધર્મો છે આપણને સમાન જોવા મળે છે. એટલે આ દરેક તત્વોને છે એ એક જ સમૂહની અંદર છે સ્થાન આપવામાં આવેલું છે. તેવી રીતે દરેક સમૂહની અંદર આ જે ઇલેક્ટ્રોન રચના છે એ સમાન હોવાને કારણે છે એ સમાન તત્વોને છે ગોઠવેલા હોય છે. બીજું એવી રીતે આપણે ઉદાહરણ જોવું એ જોઈ શકીએ કે હેલોજન સમૂહ જે 17મો સમૂહ છે તેમાં ક્લોરિન ક્લોરિન બ્રોમિન જે આયોડિન છે એની આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરશું. તો એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો ફ્લોરિન માટે ઇલેક્ટ્રોન રચના જે જોવા મળે છે એ 2-7 છે જોવા મળે છે. ક્લોરિન માટે તો કે 2-8-7 ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. પછી બ્રોમિન તો 2-8-8-7 એવી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. તો ક્રમશઃ એક કક્ષાનો છે વધારો થતો જાય છે, પણ બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન 7-7 છે જોવા મળે છે. એટલે બધાના રાસાયણિક ગુણધર્મો પણ સમાન થશે. એટલે આ દરેક તત્વોને છે એ એક જ સમૂહની અંદર છે સ્થાન આપવામાં આવ્યું છે 17મા સમૂહમાં. તેવી રીતે બધા સમૂહની અંદર એક સરખી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના દર્શાવતા હશે, એ બધાને એક જ સમૂહની અંદર સ્થાન આપવામાં આવેલા છે. હવે વાત કરીએ આવર્તની, તો આવર્તની અંદર જે તત્વોની ગોઠવણી કરવામાં આવી છે એ પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં છે ગોઠવણી કરવામાં આવેલી છે. ઉદાહરણ આપણે જોઈએ તો બીજો આવર્ત જે છે જેમાં છે સૌ પ્રથમ છે લિથિયમ. તો લિથિયમનો આપણે ઇલેક્ટ્રોન રચના લખશું તો શું થશે તો કે 2 અને 1. પછી આવે બેરેલિયમ જેની ઇલેક્ટ્રોન રચના થશે 2-2. તો ક્રમશઃ પરમાણુ ક્રમાંકનો જેમ વધારો થતો જશે તેમ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી જશે. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 હતો એટલે 2-1, જ્યારે બેરેલિયમનો પરમાણુ ક્રમાંક 4 હતો એટલે 2-2. પછી આવે બોરોન, 5 નંબરનું તત્વ છે, એને ઇલેક્ટ્રોન રચના થશે 2-3. પછી એવી રીતે કાર્બન 6 નંબરનું તત્વ તો 2-4. નાઇટ્રોજન 7 નંબરનું તત્વ 2-5. એવી રીતે ઓક્સિજનથી લઈને આપણને નિયોન સુધી ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. એટલે 2-1થી લઈને 2-8 સુધી આપણને ક્રમશઃ ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. હવે અહીંયા આવર્તની અંદર બધાની ઇલેક્ટ્રોન રચના જોશો એટલે ખ્યાલ આવશે ક્રમશઃ શું થાય છે, એક એક ઇલેક્ટ્રોનનો વધારો થાય છે અને પરમાણુ ક્રમાંકમાં ક્રમશઃ એકનો વધારો છે આપણને જોવા મળે છે. એટલે આવર્ત કોષ્ટકની અંદર જે એકનો વધારો જોવા મળે છે બીજી કક્ષામાં જ જોવા મળે છે. પહેલી જે કે કક્ષા છે બધામાં 2 ઇલેક્ટ્રોન સમાન છે. બીજી જે એલ કક્ષા છે તેમાં ક્રમશઃ 1-2-3-4-5 એવી રીતે ક્રમશઃ વધારો જોવા મળે છે. એટલે અહીંયા કક્ષામાં કોઈ વધારો થતો નથી, કક્ષા એક જ છે, પણ તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ છે આપણને વધારો છે આપણને જોવા મળશે. તો આવર્તની અંદર આ ગુણધર્મની ખાસિયત જોવા મળે છે કે પરમાણુ ક્રમાંકના વધારા સાથે કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યામાં પણ આપણને વધારો છે જોવા મળશે, અને એના આધારે બધાને ચડતા ક્રમમાં છે એ એક જ આવર્તની અંદર છે ગોઠવવામાં આવેલા છે. તો બીજા આવર્તની અંદર ટોટલ છે આ રીતે 8 તત્વો છે ગોઠવાયેલા હશે. એવી રીતે ત્રીજા આવર્તની અંદર છે ક્રમશઃ છે પરમાણુ ક્રમાંકના આધારે 8 તત્વો છે ગોઠવાયેલા હશે. એવી રીતે ચોથા 5મા 6ઠ્ઠા અને 7મા ક્રમશઃ 18 18 અને 32 32 ઇલેક્ટ્રોન તત્વોને છે એ સમાવેશ છે કરવામાં આવેલા છે. તો આ રીતે આપણને છે સમૂહ અને આવર્તની અંદર તત્વોની છે આપણને છે ગોઠવણી જોવા મળે છે. સમૂહ કે જેમાં રાસાયણિક ગુણધર્મો સમાન હશે શા માટે, તો કે એની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. ક્રમશઃ કક્ષાનો વધારો થાય છે પણ બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે. જ્યારે આવર્તની અંદર શું હોય છે તો કે કક્ષા એક જ હોય છે, પણ તેમાં ક્રમશઃ ઇલેક્ટ્રોનનો વધારો છે જોવા મળે છે અને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં છે તત્વોને ગોઠવેલા હોય છે. તો એ રીતે આવર્તની છે રચના કરવામાં આવી છે. તો આ રીતે આપણને આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા જોવા મળશે સમૂહ અને આવર્તના આધારે. 18 સમૂહ છે અને 7 આવર્ત છે. તે રીતે ટોટલ 118 તત્વોને છે આધુનિક આવર્ત કોષ્ટકમાં છે સ્થાન આપવામાં આવ્યું છે. નમસ્કાર.